दर्शक मित्रों फास्ट न्यूज गुजरात में हार्दिक स्वागत है। हूँ रीति गोस्वामी। आज रोज जोड़िया तालुका में तमाम ग्राम्य विस्तार कांग्रेस कार्यकर्ताओं की एक मीटिंग रखेल थी, जेमा जिला कांग्रेस समिति प्रमुख श्रीओ स्थानिक स्वराज्य चूंटणी आ रही है। त्यारे दरेक तालुका जिला मथके गत वर्षे जिला पंचायत चूंटणी में जीतेला तथा गत दरेक सदस्य श्रीओनी पसंदगी लिस्ट तैयार करती मलता तमाम कार्यकर्ताओं हाजर रहा था। मीटिंग में जामनगर जिला कांग्रेस समिति प्रमुख श्री जीवणभाई कुबरवड़िया अने उपप्रमुख श्री कृणादेवसिंह जाडेजा महामंत्री संगठन श्री केपी बथवार नी आगेवानी हेठळ मीटिंग योजवामां आवी हती, जेमा धारासभ्य प्रवीणभाई मुचड़िया, धारासभ्य चिरागभाई कालरिया, धारासभ्य ललितभाई वसोया, जूमभाई राईमा, प्रदेश मंत्री युसुफभाई खफी, प्रदेश प्रतिनिधि सहाराबेन मकवाणा तेमज अन्य महानुभव उपस्थित रहेल हता। तेमज आ कार्यक्रम नु संचालन सबीरभाई ख्यार तेमज आभार विधि जोड़िया तालुका कांग्रेस प्रमुख मनोजभाई भीमाणी द्वारा करवामां आवी हती। रिपोर्टर शरद एम रावल, हरियाणा, फास्ट न्यूज गुजरात। ललितભાઈએ બહુ આગવી શૈલીમાં આપણને માર્ગદર્શન આપ્યું। પેલા સંગઠનની વાત કરું તમને તો આપણે જેમ લલિતભાઈએ કીધું એમ 6-12 તારીખ સુધી ખેડૂત ખેતી અને ગામડા પ્રદેશ સમિતિએ જે આપણને આ પત્રિકા આપી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સમીક્ષા નિમિત્તે આપણા માનનીય અધ્યક્ષ ભાઈ શ્રી જીવણભાઈ કુંભારવાડિયા, આપણા જામનગર જિલ્લાના માનનીય પ્રભારી શ્રી લલિતભાઈ વસોયા સાહેબ, એવા જ આપણા રાયમાની સાહેબ, ઈસુભાઈ ખફી સાહેબ, આપણા મૂળભાઈ કુંડોરિયા સાહેબ, મારા સાથી મિત્ર ધારાસભ્ય શ્રી ચિરાગ કાલરિયા સાહેબ, ધારાબેન કૃણદેવસિંહ ભાઈ શ્રી અહીંના આવજે, માનનીય પ્રમુખ શ્રી મનોજભાઈ ભાઈ શ્રી, બધા જ માજી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મંચસ્થ આગેવાનો, આપ સૌ વડીલો બંધુ, મને હમણાં જીવણભાઈ ઓળખાણ કઢાવી, મારે જોકે જોડિયા આવવાનો પહેલી વાર મોકો મળ્યો છે। આમ તો વલ્લભભાઈ ભેગો આવ્યો તો ભાઈ પાસેથી મગન બાપાને મળીને વયા બરાબર છે, એટલે નરસિંહ બાપાની ઓળખાણ આપી। પીઠ અને જૂના કોંગ્રેસી છે, કોંગ્રેસને ટકાવી રાખવામાં મહત્વનો ફાળો વડીલ આપ જેવા વડીલોનો છે, અને આપ જેવા વડીલો આજે આશીર્વાદ રહીએ દાદા બરાબર છે। હંમેશાની માટે મનુષ્યનો સહજ સ્વભાવ છે, નકલ કરે બધાય નહીં। અજમાનો ભાજપનું જોઈને બધાને ચાણક ચડે છે, પૈસા જે લઈ લો બરાબર, તો સારા ગુણે આપણે લેવા જોઈએ। આ વડીલ પાસેથી આટલા વર્ષો ત્યાં પાર્ટી એરે જોડાયેલા છે, તો એમને ભારા ઉભારા તો આવ્યા જઈશે ને, ક્યાંક એમને ગમો અણગમો થયો હશે, ક્યાંક એટલે કહેવાનો મતલબ એ છે કે ગમે એ સ્થિતિમાં જાળવી રાખવું, ટકાવી રાખવું એ એક મહત્વનું કામ છે। વફાદારી પક્ષ સાથેની, વફાદારી પ્રજા સાથેની, વફાદારી મતદારો સાથેની, અને વફાદારી આપણી પોતાની જાત સાથેની, આ ટકાવી રાખશું ને એટલે આપણે આજથી આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીના અનુસંધાને જામનગર જિલ્લાની અંદર દરેક તાલુકા મથકો ઉપર 2 દિવસ સુધી પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીના આગેવાનો, સંગઠનના મિત્રો સાથે મીટિંગો કરીએ છીએ। આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જામનગર જિલ્લાની અંદર ફરીથી દરેક તાલુકા પંચાયતો જીતીએ, જિલ્લા પંચાયત જીતીએ એના માટેના અમારા જે પ્રયત્નો છે, પ્રયત્નના ભાગરૂપે અમે સૌ ફરીએ છીએ। કાર્યકર્તાઓની અંદર ગજબનો ઉત્સાહ છે, કાર્યકર્તાઓ જનૂનથી ખેડૂતોનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય, બેરોજગાર યુવાનોનો મુદ્દો હોય, આ મુદ્દાઓ ઉપર આક્રમકતાથી ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સામે લડાઈ કરી રહ્યા છે, અને અમને સૌ આગેવાનોને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી જામનગર જિલ્લાની અંદર ફરીથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સ્થાનિક ચૂંટણીઓની અંદર સત્તા પ્રાપ્ત કરશે, અને સત્તાના માધ્યમથી લોકોની સેવા થાય એના માટે અમે સૌ તનતોડ પ્રયત્ન કરી રહ્યા છીએ, અને મને વિશ્વાસ છે કે જામનગર જિલ્લા પંચાયત અને દરેક તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થશે।